नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે આ વિડિયો માં પ્રકરણ 2 બહુપદી માં સ્વાધ્યાય 2.1 નું એક્ઝામ્પલ 4 જોઈએ. બરાબર, તો અહીં નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવવાની. બરાબર, અહીં આપ્યું છે તમને કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. બરાબર, હવે તમને આ ચાર બહુપદીઓ આપેલી છે. બરાબર, હવે આ બહુપદીઓમાં ઘાત જણાવવાની છે. મિત્રો, બહુપદીઓની ઘાત જણાવવાનું કીધું હોય તો આપણે શું કરવાનું? તો પહેલા આપેલ બહુપદીને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પ્રમાણિત સ્વરૂપ મતલબ કે ઉતરતી ચલ x ની ઘાત છે, જે છે ચલ x ની જે ઘાત છે એને શું કરવાનું? ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. બરાબર, એટલે કે મોટી ઘાત થી નાની ઘાત તરફ આપણે લખવાનું. અહીં લખેલું જ છે x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત. તો બહુપદીની ઘાત લખવાની હોય તો અહીં શું લખવાનું? સૌથી મોટી જે હોય ઘાત એને બહુપદીની ઘાત કહેવાય. બરાબર, તો આપેલ બહુપદીની ઘાત 3 છે. આપેલ બહુપદીની ઘાત 3 છે. બરાબર, x ની કેટલી ઘાત છે? અહીં 3 છે. આપણે શું લખીશું? 3 છે. બરાબર, હવે બીજા નંબરમાં જોઈએ તો આપેલ બહુપદીને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર, તો અહીં માઇનસ y નો વર્ગ બરાબર અને પ્લસ 4 આ રીતે લખી શકાય. સૌથી મોટી ઘાત આગળ લખવાની. બરાબર, એ રીતે પછી નાની ઘાત એના પછી લખાશે. બરાબર, અહીં y ની 0 ઘાત એટલે 1 જ થશે, એની જગ્યાએ લખી શકાય એટલે 4 એકા 4 જ થશે. બરાબર, હવે અહીં આપેલ બહુપદીની ઘાત કેટલી થશે? આપેલ બહુપદીની ઘાત સૌથી મોટી ઘાત કઈ છે? 2. તો આપેલ બહુપદીની ઘાત 2 છે. બરાબર, એ રીતે એના પછી અહીં આગળ ત્રીજા નંબરમાં 5t માઇનસ વર્ગમૂળમાં 7. બરાબર, તો અહીં 5t માઇનસ વર્ગમૂળમાં 7 આપ્યા છે. તો આપેલ બહુપદીની ઘાત ચલ t ની ઘાત કેટલી છે? 1. બરાબર, તો આપેલ બહુપદીની ઘાત 1 છે. બરાબર, એ જ રીતે અહીં આગળ ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં તો અહીં 3 આપેલા છે. બરાબર, હવે 3 આપેલા છે મતલબ કે બહુપદીની ઘાત શું હશે? આપણે આ રીતે લખી શકીએ 3 ને 3 x ની 0 ઘાત લખી શકાય. બરાબર, એનો મતલબ થાય છે 3 જ થાય છે. બરાબર, x ની 0 ઘાત નો મતલબ શું થાય? 1. બરાબર, એટલે 3 ગુણ્યા 1 1 થશે, 3 થશે. બરાબર, તો અહીં x ની 0 ઘાત, તો આપેલ બહુપદીની ઘાત શું થશે? 0. x ની ઘાત કેટલી છે? 0. આપેલ બહુપદીની ઘાત 0 છે. બરાબર, તો આ રીતે મિત્રો આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. એના પછી હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું એક્ઝામ્પલ 5.